આપણને અહીં કહેવામાં આવ્યું છે કે 12 અને 18 નો ગુસાઅ 6 છે, તો તેમનો લસાઅ શોધો. આપણને અહીં બે સંખ્યાઓનો ગુસાઅ આપવામાં આવ્યો છે અને હવે આપણે તે બે સંખ્યાનો લસાઅ શોધવાનો છે. હવે તમને કદાચ પ્રશ્ન વાંચીને થશે કે બે સંખ્યાઓનો લસાઅ કઈ રીતે શોધી શકાય, તે હું પહેલેથી જ જાણું છું, તો મને તે બંનેનો ગુસાઅ કેમ આપવામાં આવ્યો? મારે 12 ના અવયવી લખવાના છે અને તેવી જ રીતે 18 ના અવયવી લખવાના, અને પછી તે બંનેમાંથી સૌથી લઘુત્તમ સામાન્ય અવયવી જે હોય તે મારો લસાઅ થશે. પરંતુ તેઓએ આપણને અહીં ગુસાઅ આપ્યો છે, તેથી તે કહેવા માંગે છે કે આપણે બીજી રીતનો ઉપયોગ કરવાનો છે. આ શોધવા માટેની એક ટૂંકી રીત છે. શું તમે તે રીત જાણો છો? ગુસાઅ અને લસાઅની વચ્ચે એક સંબંધ હોય છે. તમે તેના વિશે વિચારો, શું તમે તેને યાદ કરી શકો છો? તમારી પાસે આ બંને સંખ્યાઓનો ગુસાઅ છે અને તમારે આ બંને સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે. તેથી મહત્વની બાબત આ બે સંખ્યાઓ છે. ધારો કે તમારી પાસે બે સંખ્યાઓનો ગુસાઅ છે, તમારે તે બે સમાન સંખ્યાઓનો લસાઅ શોધવાનો છે, અને હવે ત્રીજી રાશિ તરીકે આપણે તે બે સંખ્યાનો ગુણાકાર લઈએ. હું અહીં લખીશ બે સંખ્યાઓનો ગુણાકાર, બે સંખ્યાઓનો ગુણાકાર. તો અહીં આપણી પાસે આ ત્રણ રાશિ છે. ગુસાઅ કઈ રીતે શોધી શકાય તે તમે જાણો છો, લસાઅ પણ કઈ રીતે શોધી શકાય તે પણ તમે જાણો છો, અને બે સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરી શકાય તે તો તમે જાણો જ છો. હવે આ ત્રણ વચ્ચે એક સંબંધ છે, ગુસાઅ અને લસાઅનો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. વિડીયો અટકાવો અને તમે તેના વિશે વિચારો. જો તમારા મનમાં એ પ્રશ્ન હોય કે અહીં આ કઈ રીતે કામ કરે છે, તો તેના વિશે આપણે એક બીજા વિડીયોમાં વાત કરીશું. તો હવે તમે જોઈ શકો કે આ સંબંધની સાથે આ પ્રશ્નને ઉકેલવો ઘણો સરળ છે. થોડા સમય માટે માની લઈએ કે અહીં આ સાચું છે. ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર થાય. તો હવે તમે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલશો? તમારે હવે આ બે સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડવાની જરૂર નથી. આપણને તેનો ગુસાઅ આપવામાં આવ્યો છે. અહીં તેનો ગુસાઅ 6 છે, ગુણ્યા લસાઅ જે આપણે શોધવાનો છે, લસાઅ અને તેના બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. અહીં આપણને બે સંખ્યાઓ 12 અને 18 આપવામાં આવી છે, માટે અહીં તેનો ગુણાકાર 12 ગુણ્યા 18 થશે. હવે આપણે આ લસાઅ શોધી શકીએ. આપણે આ સમીકરણની બંને બાજુ 6 વડે ભાગાકાર કરી શકીએ, તેથી લસાઅ બરાબર 12 ગુણ્યા 18, 12 ગુણ્યા 18 ભાગ્યા 6. હવે આપણે અંશ અને છેદને 6 વડે ભાગીશું. 12 ભાગ્યા 6 2 થાય અને 6 ભાગ્યા 6 1 થાય. ત્યારબાદ 2 ગુણ્યા 18 36 થશે. આમ અહીં બે સંખ્યાઓનો લસાઅ 12 અને 18 નો લસાઅ 36 થાય. તમે અહીં આ જવાબ એક નવા ગુણધર્મનો ઉપયોગ કરીને શોધ્યો. તે ગુણધર્મને તમે અહીં જોઈ શકો આ પ્રમાણે. અને આ વિડીયોમાં હું તમને આ જ જણાવવા માંગતી હતી. આ એક અગત્યનો ગુણધર્મ છે, બે સંખ્યાઓનો લસાઅ અને ગુસાઅનો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો જ થાય છે. હવે હું અહીં આ શબ્દ પર ભાર મૂકવા માંગુ છું, બે શબ્દ. કારણ કે જો આપણને ત્રણ સંખ્યા આપવામાં આવી હોય, આપણને કહેવામાં આવ્યું હોય કે 12, 18 અને ત્રીજી કોઈ સંખ્યાનો ગુસાઅ 6 છે, તો તમે તે સંખ્યાઓનો લસાઅ શોધો, તો તમે આ ગુણધર્મનો ઉપયોગ કરી શકો નહીં. ગુસાઅ ગુણ્યા લસાઅ તે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર થશે નહીં. આમ અહીં આ શબ્દ મહત્વનો છે. જો આપણને પ્રશ્નમાં બે જ સંખ્યા આપવામાં આવી હોય, તો જ આ ગુણધર્મનો ઉપયોગ કરી શકાય. હવે તમને કદાચ પ્રશ્ન થશે કે આ સુંદર દેખાતું પરિણામ ફક્ત બે જ સંખ્યાઓ માટે કેમ ઉપયોગી છે? વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો. તેના વિશે વિચારવાની સારી રીત એ છે કે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને બીજા બે કે ત્રણ ઉદાહરણ જોઈએ. તો હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. બે સંખ્યાઓનો ગુસાઅ 11 છે અને તેમનો લસાઅ 693 છે. તેમાંની એક સંખ્યા 99 છે, તો બીજી સંખ્યા શોધો. બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ બંને આપવામાં આવ્યો છે, તેમાંની એક સંખ્યા પણ આપવામાં આવી છે. અહીં આપણે બીજી સંખ્યા શોધવાની છે. આપણે આ પ્રશ્નને કઈ રીતે ઉકેલી શકીએ? તમે અત્યારે જ એક ગુણધર્મ જોઈ ગયા, તેથી તમે કદાચ તે ગુણધર્મનો ઉપયોગ કરવા માંગો. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તમારી પાસે કેટલી સંખ્યા છે તે ચકાસો. અહીં તમારી પાસે બે સંખ્યા છે, માટે તે ગુણધર્મ કામ કરશે. જો તમારી પાસે ત્રણ,
चार के पांच संख्या होय तो ते गुणधर्म काम करे नहीं। ते गुणधर्म कयो छे? बे संख्याओनो गुसा गुणिया तेज बे संख्याओनो लसा बराबर बे संख्याओनो गुणाकार। हवे आपणे ते बन्ने संख्याओने एन वन अने एन टू कही शकीए। अहीं तेओए आपणने लसा अने गुसा आप्यो छे। अहीं आ एक संख्या पण आपी छे अने आ बीजी संख्या शोधवानी छे। तो तमे वीडियो अटकावो अने जाते ज प्रयत्न करो। अहीं आ दरेकनी किंमत मूको अने पछी आपणने जे संख्या जोईए छे तेना माटेनो जवाब शोधो। तो ते बन्ने संख्याओनो गुसा 11 छे माटे 11, ते बन्ने संख्याओनो लसा 693 छे तेथी गुणिया 693। आपणने अहीं एक संख्या आपवामां आवी छे जे 99 छे अने आपणे बीजी संख्या शोधवा मांगीए छीए। तेना माटे आपणे समीकरणनी बन्ने बाजू 99 वडे ભાગાકાર કરી શકીએ તેથી n2 બાકી રહેશે 11 ગુણ્યા 693 ભાગ્યા 99। હવે આપણે જાણીએ છીએ કે 99 ને 11 વડે ભાગી શકાય। 11 ગુણ્યા 9 99 થાય અને આ 693 ને પણ 9 વડે ભાગી જ શકાય કારણ કે આપણને જવાબ તરીકે પ્રાકૃતિક સંખ્યા જોઈએ। જો આપણે 693 ને 9 વડે ભાગીએ તો 9 ગુણ્યા 7 63 થશે। 69 ઓછા 63 આપણી પાસે 6 બાકી રહે અને ફરીથી 3 નીચે ઉતારીએ તો 63 જ મળે એટલે કે 77 ગુણ્યા 9 693 થાય। આમ અહીં આ બીજી સંખ્યા 77 છે। હું તેને અહીં પણ લખી શકું, બીજી સંખ્યા 77 થશે। તમે અહીં જોઈ શકો કે આ પરિણામ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। જો આપણી પાસે આ 3 રાશિ હોય અને તેમાંની કોઈ પણ 2 આપવામાં આવી હોય બાકીની 1 શોધવાની હોય તો તમે આ પરિણામનો ઉપયોગ કરી શકો। તમે મોટા ભાગના પ્રશ્નમાં જોઈ શકો કે તમને ગુસા લસા કોઈ પણ એક સંખ્યા આપવામાં આવી હશે અથવા તમને 2 સંખ્યાઓ અને તેમનો લસા આપવામાં આવ્યો હશે અથવા તમને 2 સંખ્યાઓ અને તેમનો ગુસા આપવામાં આવ્યો હશે। તેથી તમારે અહીં આ પ્રકારના પ્રશ્નનો વધારે મહાવરો કરવાની જરૂર નથી। ફક્ત તમે એ શોધો કે આ 3 માંથી કયું 2 આપવામાં આવ્યું છે। હવે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે આ ગુણધર્મ શા માટે કામ કરે છે અને બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે આ ગુણધર્મ 2 જ સંખ્યાઓ માટે કેમ કામ કરે છે। જો અહીં n1 ગુણ્યા n2 ગુણ્યા n3 ગુણ્યા n4 હોય તો આ કામ કરશે નહીં। હું તમને તે બીજા વિડીયોમાં સમજાવીશ, પરંતુ આપણે તે સમજીએ તે પહેલા તમે તેને વિચારી શકો અને તેના માટેનો ક્લુ એ છે કે આ ગુસાઅનો અર્થ શું થાય તેના વિશે વિચારો। જ્યારે તમે 2 સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડો છો અને પછી તેનો ગુસાઅ શોધો છો તો તમે ખરેખર શું કરતા હોવ છો? તમે દરેક અવિભાજ્ય અવયવમાંથી ન્યૂનતમ ઘાતને પસંદ કરો છો અને જો આપણે લસાઅની વાત કરીએ તો તમે તેમાં મહત્તમ ઘાતને પસંદ કરો છો। તેવી જ રીતે જ્યારે તમે 2 સંખ્યાઓનો ગુણાકાર કરો ત્યારે શું કરો છો? તમે 2 સંખ્યાઓના અવયવ પાડો, અવિભાજ્ય અવયવ પાડો અને પછી તેમના ગુણાકાર વિશે વિચારો। જો તમે તે પ્રમાણે વિચારશો તો તમે શોધી શકશો કે આ ફક્ત 2 જ સંખ્યાઓ માટે કેમ કામ કરે છે।